જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે સ્ટાફના અભાવના લોકોને ધર્મના ધક્કા તોકતે વાવાઝોડું લઈને 3 મહિના જેવો સમય થયા બાદ 70% ફોર્મની ડેટા એન્ટ્રી બાકી છે ત્યારે 30-35 કિલોમીટરથી આવતા લોકોને ખાવા પડે છે ધર્મના ધક્કા વારંવાર થતી તીડીઓની બદીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા અમરેલી જિલ્લા બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ કનુભાઈ વરુ દ્વારા મીડિયા સામે રજૂઆત કરી રોષ ઠારવામાં આવ્યો હતો અને તાલુકા પંચાયત અધિકારી અને સ્ટાફના પાપે જાફરાબાદ તાલુકાના લોકો હેરાન થઈ રહ્યા છે તેવું જણાવવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી પણ અનિયમિત હોવાથી લોકોને હાલાકી. તાલુકા પંચાયત કચેરીમાં સ્ટાફ અપૂરતી હોવાથી લોકોને કોઈ જવાબ નથી મળતો. સરકારી બાબુઓના પાપે લોકોને હેરાન થવું પડે છે. અરજદારે આમ તેમ ભટકવું પડે છે. તાલુકા પંચાયત કચેરીમાં સ્ટાફના અભાવે ખુરશી ખાલી, લોકોને ધર્મના ધક્કા, અનેક ફોર્મ ગુમાયા થયા, ઘણા ફોર્મ રિજેક્ટ થયા પણ કોઈ કોઈને જવાબ નથી આપતા. જ્યારે વાડી વિસ્તારના તો બધા ફોર્મ હજુ એમને એમ. ખેડૂત સહાયની રાહમાં નેતાઓ પણ આમાં ધ્યાન આપે તેવી લોકોની માંગ. અશોક મણવર, ZSTV, અમરેલી. મારું નામ વરુ કનુભાઈ નાગેશ્રી. જાફરાબાદ તાલુકામાં વાવાઝોડામાં જે નુકસાન થયું છે એ લોકો બધા જાણે છે અને જાફરાબાદ તાલુકામાં એટલું નુકસાન થયું. સરકારશ્રી દ્વારા સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છતાં આજની તારીખે 2.5 મહિને થયા તો 70% લોકોના ખાતામાં પૈસા નથી આવ્યા અને ખરેખર અધિકારીઓ જાફરાબાદ તાલુકા પંચાયતના અધિકારીઓના હિસાબે વહીવટ કથળેલો છે અને ગ્રામ પંચાયતના મંત્રીઓ હાજર રહેતા નથી અને તાલુકા પંચાયતમાં મહિને ટીડીઓ વેડ્યા કરે અને આજની તારીખે જે ગરીબ લોકો છે હેરાન થાય છે અને બેંકોમાં ધક્કા ખાય છે અને ખરેખર જાફરાબાદની પ્રજાને એટલી ખબર નથી પડતી કે મારા ખાતામાં પૈસા જમા થયા છે કે સવારમાં ઉઠીને બેંકે વ્યા દે તો બેંકે તેવો જવાબ આપવામાં આવ્યો કે તમારા ખાતામાં કંઈ જમા થયું નથી. તો ખરેખર જાફરાબાદ તાલુકાના અધિકારીઓ થોડીક માનવતા રાખે અને માનવતાની દ્રષ્ટિએ કામ કરે અને લોકોને સારા જવાબ આપે એવી મારી નમ્ર નિવેદન છે. અને ખરેખર અધિકારીઓના હિસાબે આજની તારીખે અસંખ્ય ફોર્મ ડેટા એન્ટ્રી થયા વગરના પીડ્યા છે. અત્યારે તાલુકા પંચાયતમાં 30% સ્ટાફ છે અને બાકીનો સ્ટાફ તો ક્યાં છે એ લોકોને ખબર જ નથી. અહીંયા પૂછો એટલે ડેટા એન્ટ્રી કરવાવાળા ભાઈ ક્યાં છે તો કે એ રજા ઉપર છે. ટીડીઓ સાહેબ ક્યાં છે તો કે એ અમરેલી મિટિંગમાં ગયા છે. તો આ ફરિયાદ કરવા જાવી કોને? આવા અસંખ્ય પ્રશ્નો છે છતાં પણ આજની તારીખે કોઈ નોંધ લેતું નથી અને જાફરાબાદની પ્રજાના જો ખરેખર અધિકારીઓને પાપ લાગી જાય ને તો આને નેતાઓ પેલા સરકાર તો ઠીક છે પણ આને કુદરત નહીં છોડે.